સમગ્ર ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ તેજીથી વધી રહ્યું છે શહેરો બાદ હવે ગામડાઓમાં પણ કોરોનાનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે ગામડાઓમાં સંક્રમણ ફેલાતા હોવાથી મુખ્યમંત્રી દ્વારા સરપંચોને ગામડાઓમાં સર્વે કરાવીને ટેસ્ટિંગ કરાવવાની અપીલ કરવામાં આવી હતી મુખ્યમંત્રી દ્વારા ટેસ્ટિંગની અપીલ કર્યા બાદ બનાસકાંઠાના સરપંચો અપીલને અનુસરીને ગામડાઓમાં સર્વે કરાવવાની કામગીરી હાથ ધરી રહ્યા છે કોરોનાની મહામારી સમગ્ર દેશમાં હાહાકાર મચાવી રહી છે ત્યારે ગુજરાતમાં પણ કોરોનાને કારણે સ્થિતિ વણસી રહી છે ગુજરાતના શહેરો બાદ હવે ગામડાઓમાં પણ કોરોનાનું સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે ગામડાઓમાં પણ કોરોના સંક્રમણ ઝડપથી વધતા તંત્રની ચિંતામાં વધારો થયો છે વધતા કોરોના સંક્રમણ વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા સરપંચોને ગામડાઓમાં સર્વે કરીને ટેસ્ટિંગ કરાવવાની અપીલ કરવામાં આવી હતી બનાસકાંઠાના સરપંચે મુખ્યમંત્રીની અપીલને અનુસરીને પોતાના ગામડાઓમાં તમામ લોકોના સર્વે કરાવીને ટેસ્ટિંગ કરાવવાની કામગીરી શરૂ કરી દીધી છે જોકે કોરોનાને લઈને દરેક ગામડાઓમાં રસીકરણ અને કોરોનાની ટેસ્ટિંગની પ્રક્રિયા શરૂ કરાઈ હોવાથી મોટા પ્રમાણમાં લોકો ટેસ્ટિંગ અને વેક્સિન કરાવી રહ્યા છે વધતા કોરોનાને લઈને ગામ લોકોને ગ્રામ પંચાયત દ્વારા જાગૃત કરાતા લોકો સ્વયંભૂ ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે સર્વે સરપંચોને તેમજ ગ્રામજનોને વિનંતી કરેલ છે તે વિનંતીના અનુસાર અમારા પુષ્કલ ગામે આજની તારીખમાં કોરોનાની રસી પણ ચાલુ છે લગભગ સાઠ સિત્તેર ટકા લોકોએ રસી પણ લીધેલ છે તેમજ કોરોનાના ટેસ્ટ પણ થાય છે આ બાબતે કોરોના વેરિયસ તરીકે નર્સ બહેનો તેમજ ડોક્ટર સાહેબો ખડા પગે સેવાઓ આપી રહ્યા છે સમસ્ત ગામ પણ આ બાબતે ચિંતિત અને ખડા પગે છે અમારા ગામમાં રસીકરણની ટીમ આવેલી છે અને ગામમાં સરપંચ સાહેબ ગામમાં ફરજીયાત દરેકે રસી લેવી અને એ રીતે બધી કામગીરી કરી રહ્યા છે અને ગામમાં લોકો અવશ્ય ખૂબ રસી કેમેરામેન સુનિલ પરમાર સાથે કલ્પેશ મોદી લાઈવ ગુજરાત ન્યૂઝ પાલનપુર